સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે કર્યા માં અંબાના દર્શન. અંબાજી મંદિરમાં માં અંબાના દર્શન બાદ ધજા ચડાવી મેળવ્યા આશીર્વાદ. નવરાત્રીના બીજા નોરતે ચાચર ચોકમાં જામ્યો નવરાત્રીનો માહોલ. શાળાઓમાં પણ વિદ્યાર્થીઓએ પણ લગાવ્યા ઠુમકા. પાલમપુર ખાણ ખનીજ વિભાગની આંખ નીચેથી પેરોલ સ્કવોડની ટીમે ઝડપી પાડ્યા સિહોરી નજીકથી રેતી ભરેલા ડમ્પર. પેરોલ સ્કવોડની ટીમને કામગીરીને પગલે પાલમપુર ખાણ ખનીજ વિભાગની ટીમ સામે ઊભા થયા સવાલ. વડગામના પેપોળ ગામનો જવાન કલકત્તાના કૂચબિહારમાં શહીદ. આજે માદરે વતન ગાર્ડ ઓફ ઓનર આપી શહીદના અંતિમ કરાયા સંસ્કાર. શારદીય નવરાત્રી ચાલી રહી છે. માં શક્તિના પર્વ નવરાત્રી નિમિત્તે લાખો ભક્તો માં અંબાના દર્શને આવે છે. શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એવા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરના દર્શને આજે કર્ણાટક રાજ્યના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પધાર્યા હતા, જ્યાં માં અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. દેશના શક્તિપીઠમાં અંબાજીનું અગત્યનું સ્થાન છે. અંબાજીમાં શક્તિનું હૃદય બિરાજમાન છે. નવરાત્રીના પાવન પ્રસંગે આજે શક્તિપીઠ અંબાજી ખાતે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે પરિવાર સાથે માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમણે માં અંબાની વિધિવત પૂજા કરી હતી, જે બાદ તેઓએ અંબાજી મંદિરના શિખર પર ધજા ચડાવી માં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરે દર્શન બાદ તેઓએ ગબ્બર ગોખમાં અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મેરે સહયોગી સાથી પરિવાર કે સદસ્ય ભાગ્યશાલી હૈ કે શારદીય નવરાત્રી મેં માં અંબે કા દર્શન કરને કા સૌભાગ્ય મિલા ઓર ઇસકે સાથ હી સાથ ધ્વજા ચડાને કા ભી સૌભાગ્ય મિલા. યે પુણ્ય પ્રાપ્ત કરને કા ઓર 9 દિન માં કી આરાધના કરના, શક્તિ પ્રાપ્ત કરને કે લિયે ભક્તિ કરને કા અવસર હૈ. મેં દેશવાસીઓ સે નિવેદન કરતા હું, પ્રાર્થના કરતા હું કે દેશ મેં સુખ શાંતિ ઓર સમૃદ્ધિ બનાએ રખને કે લિયે માં કી આરાધના કરે, ધન્યવાદ. જોધપુર રેલવે સ્ટેશન પરથી મળી આવેલા બે બાળકો પોતે ડીસાણ તાલુકાના ભીલડી ગામના હોવાનું જણાવી રહ્યા છે. આ બંને બાળકો એક મહિના પહેલા જોધપુર રેલવે સ્ટેશન પરથી મળી આવ્યા છે અને પોતાનું નામ દિવ્ય અને રાજ હોવાનું જણાવી રહ્યા છે. અને જોધપુરના બાલ કલ્યાણ સમિતિના સભ્ય જય ભાટી નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. અત્યારે આ બાળકો જોધપુર પોલીસને સોંપવામાં આવ્યા છે. આ બંને બાળકો જેના પણ હોય તેમણે 70148332300 પર સંપર્ક કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
123મી બટાલિયન બોર્ડર સિક્યોરિટી ફોર્સ દાંતીવાડા દ્વારા વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત 4 ઓક્ટોબરના રોજ ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાત અને રિજનલ હેડક્વાર્ટર ગાંધીનગર દ્વારા વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત 3 દિવસીય એડવેન્ચર બુટ કેમ્પની શરૂઆત બોર્ડરની હાજરીમાં થઈ હતી. આ બુટ કેમ્પ દરમિયાન 4 ઓક્ટોબર 2024થી 6 ઓક્ટોબર 2024 સુધી સીમા સુરક્ષા દળ દ્વારા મહારાણા પ્રતાપ ઇન્ટરનેશનલ એકેડમી સાગવાડા ડુંગરપુર રાજસ્થાનના 19 વિદ્યાર્થીઓ અને 2 શારીરિક શિક્ષકો પ્રશિક્ષકોને રહેવાની વ્યવસ્થા સાથે શારીરિક તાલીમ આપવામાં આવશે. અવરોધ કોર્સ, નકશા પ્રેક્ટિસ, રૂટ માર્ચ, સીમા દર્શન નડાબેટાના પક્ષી અભયારણ્યની મુલાકાત સાથે અન્ય સાહસિક પ્રવૃત્તિઓ અને કલાત્મક કૌશલ્યો, સ્થાનિક જોવાલાયક સ્થળોનો અનુભવ થશે. આ એડવેન્ચર બુટ કેમ્પ સહભાગીઓને અન્ય પ્રવૃત્તિઓ જેમ કે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા એક ઇમર્સિવ અને એક ઇમર્સિવ અનુભવ પણ પ્રદાન કરશે, જે તેમની કલાત્મક કૌશલ્યને પ્રદર્શિત કરવા અને વધુ સામાજિક એકતા વિકસાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. આજ યહાં પે જો હૈ તેજસ્વી 123 બટાલિયન જો હમારે હાયર હેડક્વાર્ટર્સ કે દિશા નિર્દેશ પર ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાત और सेक्टर हेडक्वार्टर गांधीनगर के डायरेक्शंस के ऊपर यहाँ पे जो है आज 8वां बूट कैंप सुईगाम ऑप्स बेस के अंदर जो है आज प्रारंभ हुआ. इस बूट कैंप का जो नींव, इस बूट कैंप की सोच हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने बच्चों को, यूथ को बॉर्डर के साथ जोड़ने के लिए एक उनका विजन था, उसी के तहत ये बूट कैंप्स का ऑर्गेनाइज किया जा रहा है. इस बूट कैंप के अंदर इस बार जो है 19 स्टूडेंट्स जो हैं श्री महाराणा प्रताप इंटरनेशनल एकेडमी डिस्ट्रिक्ट डूंगरपुर राजस्थान से आज यहाँ पे पहुँचे हैं. इस कैंप के दौरान जो है बच्चों को बेसिक जो है सोल्जरली स्किल्स के बारे में बताया जाता है, उनको BSF द्वारा जो है फोर्सेस द्वारा यूज़ किए जाने वाले वेपन्स के बारे में इंट्रोडक्शन और उनको बेसिक हैंडलिंग के बारे में बताया जाएगा. साथ ही साथ जो है उनको ऑब्स्टेकल कोर्स और फिजिकल फिटनेस के बारे में, UAC अनआर्म्ड कम्बैट के बारे में, बैनेट फाइटिंग के बारे में और मैप रीडिंग के बारे में भी उनको जो है बेसिक नॉलेज दी जाएगी. और बाद के अंदर इनको जो है सीमा दर्शन में ले जाके उनको जो है सीमा दर्शन के अंदर BSF के जो म्यूज़ियम से BSF की हिस्ट्री है उसके बारे में भी जानकारी दी जाएगी. साथ ही वहाँ पे अवेलेबल एडवेंचर के जो एक्टिविटीज़ हैं वो करवाई जाएंगी. उसके बाद जो है बच्चों को बॉर्डर के ऊपर ले जाया जाएगा. बॉर्डर कैसे दिखता है, बॉर्डर बच्चे बहुत ही के अंदर बहुत जिज्ञासा है क्योंकि कई लोगों ने अभी नहीं बॉर्डर देखा है, तो उनको जो बॉर्डर के बारे में जो हमारी सीमा है उसके बारे में जो इंट्रोडक्शन दी जाएगी, फोर्सेस कैसे बॉर्डर को डोमिनेट करती हैं, कैसे कैसे हम ड्यूटी करते हैं उसके बारे में जो है इनको दिखाया भी जाएगा और इनको उनसे करवाया भी जाएगा. और फिर जो है इनको बेसिक जो है टैक्टिक्स के बारे में कि कैसे चीज़ें जजिंग डिस्टेंस के बारे में बताया जाएगा. साथ ही साथ इनको फोर्सेस में यूज़ होने वाले विभिन्न प्रकार के जो है सर्विलेंस डिवाइसेस है उनके बारे में जानकारी दी जाएगी. और साथ ही इनका जो है इसके अंदर और ध्यान मतलब दिल लगे उसके लिए हमने टग ऑफ वार और कुछ गेम्स का भी ऑर्गेनाइज़ किया है. और फिर एक शाम सब बच्चों के साथ बिताने के लिए हमने कल्चरल नाइट का भी प्रोग्राम करते हैं, जिसमें बच्चे अलग अलग जो अपने आए हैं राजस्थान से वो अपने स्टेट की कला, स्टेट का कल्चर के बारे में कुछ प्रस्तुत करेंगे. साथ ही साथ हमारे भी जो जवान हैं कुछ ना कुछ उसको प्रस्तुत करेंगे. तो अभी इनका जो आज ओपनिंग हुआ है ये 4 से 6 आज से लेके 6 तक ये चलेगा बूट कैंप. तो जब बच्चों के साथ इंटरेक्शन करते हुए बच्चों में बहुत जिज्ञासा पाई गई और बच्चे वेरी एक्साइटेड और बहुत इंटरेस्टेड हैं और उनके लिए भी ये एक अलग तरह का एक जो है कैंप है जिसके अंदर उनको काफ़ी सीखने को मिलेगा. तो यही है. थैंक यू. जय हिंद. થરાદ તાલુકામાં ઓક્ટોબર મહિનામાં સસ્તા અનાજના દુકાનદારો અનાજનો જથ્થો ચલણ પેડ કે વિતરણ નહીં કરે જેવા પ્રશ્નોને લઈ આવેદનપત્ર અપાયું હતું. થરાદ તાલુકા ફેર પ્રાઇસ ઓફ એસોસિએશન દ્વારા થરાદ મામલતદારને અનેક પ્રશ્નો અને માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં રેશન ડીલરોના પડતર પ્રશ્નો બાબતે રાજ્યના ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા ઘણા સમયથી લેખિત અને મૌખિક રજૂઆતો રાજ્ય સરકારને કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય સરકારના અધિકારીઓ સાથે બેઠકો પણ કરવામાં આવી હતી, જે બાબતે પુરવઠા વિભાગ પાસેથી દરખાસ્ત કરવાનું કમિટમેન્ટ કરવામાં આવેલું હોવા છતાં લાંબા સમયથી પડતર માંગ
માંગણીઓ ન સ્વીકારતા રાજ્યના એસોસિએશન આદેશ અનુસાર થરાદ ખાતે એસોસિએશન દ્વારા મામલતદારને ફરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં રાશન ડીલરોના પડતર પ્રશ્નો અંગે રાજ્યના બંને એસોસિએશન દ્વારા વારંવાર સરકારને લેખિત ને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આપના આવેદન પત્રમાં અમારા યુનિવર્સિટી આવેદન પત્ર આપવામાં આવ્યું છે, જેમાં હું 1971 થી દુકાન ચલાવો છો, 1971 થી આદિ વિધિ ગણવા દો તો મને રોટલાના પૈસા કે મગજના પૈસા મળતા નથી. સરકારે 20,000 રૂપિયાનો કમિશન કીધો છે, 20,000 મળતા નથી. એમાં મકાન ભાડો, તોડાર ખર્ચો, લાઇટ બિલ, આવવા જવાનો ખર્ચો, મને મોટે ઘટ મોટા પ્રમાણમાં પડે છે. માલ બગડેલો આવે, માલનો કોરેક વાપરી ધોડાવાની જવાબદારી બધી અમારી છે. આ માટે મન બચાવી સરકાર તો નાના નાના દુકાનદારને બીજો ધંધો કરી કંઈ કરતા નથી. હવે એના 20,000માં પોતાના કુટુંબનું ઘરનું ભરણ પોષણ જીતે ચલાવો, અને આ પ્રમાણે રહ્યા તો કાં તો એમને આપઘાત કરવાનો દડો આવે, અને નકા પછી ચોરી કરવાનો દડો આવે. એ સિવાય દુકાનદારને કોઈ વાર અમને સરકાર આને વ્યારે આવે. અમે મેવાભાઈ એના યુનિયન બધે આમંત્રણ પત્ર આપ્યો છે, એમાં અમે બધે સહકાર ટેકો આપવા તૈયાર છો, અને સરકાર એમાં વહેલામાં વહેલી તકે આનો રજૂઆત લાવે, અને માલ ઓછામાં ઓછા 10મી તારીખ સુધી આવવો જોઈએ. 30મી તારીખે માલ અમે વેચાશે રીતે, અને ગ્રાહકો અમારી જોડે કાંઈ માટે ઝઘડા કરતા હોય છે. જેના આના ઉપર સરકાર બરોબર ધ્યાન કરે અને આનું નિરાકરણ લાવે. રોજ અમે થરાદ તાલુકાના સસ્તા અનાજના દુકાનદારો મહેરબાન મામદાર સાહેબશ્રીને અમારા ગુજરાત રાજ્યના બંને એસોસિએશન, જે માનનીય પ્રહલાદભાઈ મોદી સાહેબ અને રાજેન્દ્રસિંહજી બપુના નેતૃત્વ નીચે બંને એસોસિએશનોએ જે હડતાલનું, અસહકારના આંદોલનનું જે કંઈ સરકારશ્રીને અલ્ટિમેટમ આપેલું છે, એના અનુસંધાને આજે ગુજરાત રાજ્યમાં તાલુકા મથકે મામલતદાર કચેરીઓમાં અને ઝોનલ કચેરીઓમાં આવેદનપત્ર આપવાનું હતું. તો અમે અમારી પત્ર માંગણીના સંદર્ભે અમે મહેરબાન મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે. અમારી મુખ્ય માંગણી એવી છે કે સરકારશ્રીને અમે વર્ષોથી કહેતા આવ્યા છીએ કે અમને મિનિમમ 20,000 કમિશન મળવું જોઈએ. તો ભૂતકાળમાં અધિકારીશ્રીઓએ 300 કાર્ડથી નીચા એવો ઠરાવ કરી અને 20,000 કમિશનવાળો મુદ્દો રાખેલો. ફરીથી અમે હડતાલ આપેલ કે 3,000 ઉપર છે, 300 ઉપર કાર્ડ છે, તો પણ એને મિનિમમ 20,000 આવક થતી નથી. તો ફરીથી લડતના અંતે 6-7 મહિનાની મહેનતના અંતે એમણે ફરી ઠરાવ કર્યો, પણ ઠરાવની અંદર ફરી એમણે એક લખ્યું મુદ્દા નંબર 7માં કે 97% બાયોમેટ્રિક વિતરણ. હવે દુકાનદાર દુકાન ખુલ્લી રાખે, તમે તો બધા જ આપણે ગ્રામ્ય ક્ષેત્રમાંથી આવો છો અને અહીંના થરાદ નગરપાલિકા વિસ્તારમાંથી આવો છો. દુકાનદાર દુકાન ખુલ્લી રાખે અને જો ગ્રાહક લેવા ના આવે તો એને 97% માલ કઈ રીતે વિતરણ કરવું, તો એ મુદ્દો રદ કરવો. તેમજ અમને જે જે કમિશનના દરો છે એની દર વર્ષે વૈજ્ઞાનિક પદ્ધતિથી ગણતરી કરવી. અત્યારે તો જે અર્ધકુશળ બિલકુલ ન હોય એ કાર્યક્રમના પણ ભારત સરકારે 780 રૂપિયા મિનિમમ મજૂરીના દરો નક્કી કર્યા છે. ત્યારે અમારે અમારી દુકાન ચલાવવી, એની અંદર ઓપરેટર હોય, તોલાટ હોય, લાઇટ બિલ હોય, દુકાનનું ભાડું હોય, તમે જ વિચાર કરો પત્રકાર બંધુઓ કે 20,000થી નીચે અથવા તો 20,000માં પણ કઈ રીતે પોસાઈ શકે. એના અનુસંધાન સિવાય પણ બીજી અમારી મજબૂરી છે જે આજે હું મીડિયાના મિત્રો સમક્ષ ખુલ્લી મૂકું છું કે સરકારશ્રી જે જાહેરાત કરે છે, ટીવીની અંદર આપે, છાપાની અંદર આવે કે આ મહિને અમે તમને આટલું આટલું આપીશું, હવે એ જે આપવાનું થાય છે એ દુકાન ઉપર સમયસર ક્યારે પહોંચી શકતું નથી. પૂછી જુઓ ગયા મહિનાની અંદર 30 તારીખે મારે ત્યાં 4:00 ખોંડ આવી, હવે એ ખોંડનું મારે વિતરણ ક્યારે કરવું? એવી ચિત્રે દાળ એ તો 6 મહિને ક્યારેક દર્શન આપે, ચણા ક્યારેક દર્શન આપે, અને છાપામાં જાહેરાત આપી દે, અને માય રેશન એપ જે ખુલે છે કોમ્પ્યુટરમાં એની અંદર જાહેરાત આપી દે કે તમને આટલું મળશે. હવે જ્યારે ગ્રાહક અમારે ત્યાં આવે ત્યારે માલ ન હોય અને માય રેશન એપ બતાવતી હોય અને અમારે ત્યાં વાસ્તવિકતા એ છે કે માલ ઉતર્યો હોતો નથી, ત્યારે અમારે ને ગ્રાહકની વચ્ચે ખોટો ઘર્ષણ થાય છે. ત્યારે હું મીડિયાના મિત્રોથી સરકારશ્રીને વિનંતી કરું છું કે તમે જે કંઈ પ્રસિદ્ધિ માટે જે કંઈ લખો છો એ પ્રથમ દુકાન સુધી 1 થી 5 તારીખ પહેલાં પહોંચી જવું જોઈએ, 30 તારીખે પહોંચી જવું જોઈએ. 10મા મહિનાનો જથ્થો 9મા મહિનાની 30 તારીખે પહોંચી જવો જોઈએ, તો જ 1 તારીખે વિતરણ કરી શકે. એ તો મોડામાં મોડો 5 તારીખે પહોંચી જવો જોઈએ. એની જગ્યાએ 30 તારીખે ખોંડ જાય, અને ચણાની જે અત્યારે દાળ, એ દાળ તો ક્યારેક 6 મહિને 1 વખત દર્શન આપે દુકાનદારને, પછી 5% TDS કાપીને બીજે મહિને એને રકમ પરત મળે. એટલે દુકાનદારને ક્યાંક તો બજારમાંથી મોંઘા વ્યાજના ભાવે નાણાં લાવીને પણ એને દુકાન ચલાવવી પડતી હોય છે. એના સિવાય નિગમ જે કંઈ એના ગોડાઉનો છે, હું દાવા સાથે કહું છું કે મારા દુકાનદારને સ્વચ્છ કક્ષાનો સંપૂર્ણપણે શુદ્ધ માલ પૂરો નથી પાડી શકતા. ઘણી વખત અઘાધ્ય માલ નીકળે, અને એ સમયે ગામના જે વ્યક્તિ લઈને ગયો અને અઘાધ્ય માલ નીકળે, મારા મીડિયાના મિત્રોનું ધ્યાન દોરે, ત્યારે જવાબદાર દુકાનદાર ઠરતો હોય છે. એ માલ ક્યારે અઘાધ્ય ના આવવો જોઈએ, તેમજ માલ પૂરેપૂરો આવવો જોઈએ. દુકાન ઉપર જથ્થો જે 50 કિલો આવવો જોઈએ, તો એના બાદની નિયત મર્યાદા દૂર કરીને પૂરેપૂરો 50 કિલો આવવો જોઈએ. મારો દુકાનદાર સ્વચ્છ છે, સ્વચ્છ રહેવાનો છે, પણ સરકારી તંત્રના અધિકારીઓને વિનંતી કરું છું કે નિગમને પણ તમે સ્વચ્છ બનાવો.
આજ રોજ લાખણી તાલુકાની આદર્શ વિદ્યાલય કોટડા ખાતે ભાસ્કરાચાર્ય શાળા વિકાસ સંકુલનો બાળ વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું, જેમાં લાખણી તાલુકા SVS કક્ષાની 20 શાળાઓમાંથી 30 જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા લાવવામાં આવેલી હતી. આ પ્રસંગે આદર્શ વિદ્યાલયના કોટડાના પ્રમુખ દલાભાઈ પટેલ, લાખણી SVSના કન્વીનર માવજીભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારીમાંથી AEI ભરતભાઈ પટેલ તથા આજુબાજુની શાળાઓના આચાર્યશ્રીઓ, ગણિત વિજ્ઞાનના શિક્ષકો, બાળ વૈજ્ઞાનિકો, નિર્ણાયકો અને માર્ગદર્શક શિક્ષક મિત્રો, ગ્રામજનો અને આગેવાનો હાજર રહ્યા હતા. સમય થયો છે વિરામનો, અને વિરામ બાદ જોઈશું. નવરાત્રિના બીજા નોરતે ચાચર ચોકમાં જામ્યો નવરાત્રિનો માહોલ. શાળાઓમાં પણ વિદ્યાર્થીઓએ પણ લગાવ્યા ઠુમકા. પાલનપુર ખાણ ખનીજ વિભાગની આંખ નીચેથી પેરોલ સ્કવોડની ટીમે ઝડપી પાડ્યા સિહોરી નજીકથી રેતી ભરેલા ડમ્પર. પેરોલ સ્કવોડની ટીમને કામગીરીને પગલે પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમ સામે ઊભા થયા સવાલ. વડગામના પેપોળ ગામનો જવાન કલકત્તાના કૂચબિહારમાં શહીદ. આજે માદરે વતન ગાર્ડ ઓફ ઓનર આપી શહીદના અંતિમ કરાયા સંસ્કાર. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. મંત્રીજી ઘરમાં છે. ઓ બરો, ડાબી બાજુએ ચોથું ઘર છે સર. જી હા, કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટમાં. ટાટા બ્રુસ્કો પ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું શું? આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઈટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. વિરામ બાદ સ્વાગત છે. જિલ્લા મથક પાલનપુરમાં નવલા નોરતાના બીજા દિવસે ખેલૈયાઓ મન મૂકીને મોડી રાત સુધી ગરબાની રમઝટ માણી હતી. પાલનપુર શહેરમાં અલગ અલગ સ્થળે શેરી ગરબા અને ખાનગી પાર્ટી પ્લોટમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીના બીજા દિવસે પાલનપુર શહેરમાં ગરબા રમવા માટે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલ કડવા પાટીદાર સમાજની વાડી ખાતે રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ઝાંઝર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝાંઝર નવરાત્રી મહોત્સવના બીજા દિવસે ખેલૈયાઓ સંગીત તાલે ટ્રેડિશનલ પહેરવેશમાં ઝૂમી ઉઠ્યા હતા.
ડીસા ખાતે કાર્યરત એન્જલ્સ શાળામાં પણ આજે નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોમાં શિક્ષણની સાથે સાથે ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પણ સમજણ કેળવાય અને સાથે સાથે બાળકો અભ્યાસના ભારણથી એક દિવસ માટે અવકાશ મેળવીને મુક્ત મને ગરબા રમી શકે તે માટે આજે ડીસા ખાતે આવેલી એન્જલ્સ હાઈસ્કૂલમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો સાથે શાળાના શિક્ષક ભાઈ બહેનો પણ સાંસ્કૃતિક વેશમાં પરિધાન થઈને ગરબાની મજા માણતા નજરે પડ્યા હતા. થરાદના ચાચર ચોક ગામ ગરબા આજે પણ જૂની પરંપરા મુજબ નવરાત્રિના પ્રથમ દિવસે માં જગદંબાની રામજી મંદિરના પૂજારી દ્વારા આરતી કરી અને કલાકારો દ્વારા માતાજીની સ્તુતિ ગાય અને ગરબાની શરૂઆત કરવામાં આવે છે. થરાદના ચાચર ચોક ગામ ગરબામાં આજે પણ જૂની પરંપરા મુજબ પ્રથમ 3 દિવસ સુધી માતાજીના ગરબે પુરુષો રમે છે અને એ પણ પગમાં ચંપલ પહેર્યા વગર ગરબે રમે છે. આજના આધુનિક જમાનામાં થરાદના ચાચર ચોક ગામ ગરબામાં આજે પણ જૂની પરંપરા મુજબ જૂના ગરબા ગાવામાં આવે છે, તેમજ વર્ષોની જૂની પરંપરા મુજબ ગામ ગરબે પ્રથમ 3 દિવસ સુધી પુરુષો પગમાં ચંપલ પહેર્યા વગર જ આ ગરબા રમે છે અને ચોથા નોરતે મહિલાઓ આ ગરબા રમઝટ બોલાવે છે અને મહિલાઓ પણ ચપ્પલ પહેર્યા વગર અને ઘૂંઘટ ઓઢી અને આ ગામ ગરબે રમે છે, તેમજ વર્ષોની જૂની પરંપરા મુજબ ગામ ગરબા મંડળના પ્રમુખ અને સભ્યો દ્વારા નવરાત્રિમાં ખેલૈયાઓને રમવા માટે 500 મીટર લંબાઈનું મંડપ બાંધવામાં આવ્યો છે, તેમજ ફોક્સ અને લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે, તેમજ કોઈ પણ મહિલાને કે ખેલૈયાઓને રમવા માટે તકલીફ ન પડે તેના માટે ચારચર ચોક ગામ ગરબાના પ્રમુખ અને સભ્યો તમામ જાતની કાળજી રાખે છે અને થરાદ પોલીસ દ્વારા પણ ગરબામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.
થરાદ પોલીસ અધ્યક્ષ અને PIRR રાઠવા અને PSI CP ચૌધરી દ્વારા થરાદ શહેરમાં નવરાત્રીમાં થતા ગરબાઓની અંદર પોલીસ બંદોબસ્ત તેમજ સિવિલ ડ્રેસમાં લેડીઝ પોલીસ તૈનાત કરવામાં આવી છે, જેને લઈ અને ગરબે ગુમતી કોઈ પણ દીકરીઓ કે મહિલાઓને રોમિયાઓ દ્વારા કોઈ પણ પ્રકારની છેડતી ના કરી શકે તેના માટે થરાદ પોલીસ દ્વારા એક્શન પ્લાન કરવામાં આવ્યા છે. ડીસા ખાતે વેલુનગર વિસ્તારમાં આવેલી નૂતન ભારતી વિદ્યાલય ખાતે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉત્સાહથી તેમાં ભાગ લીધો હતો. આજે શાળા સંકુલમાં નવરાત્રીનો અદ્ભુત માહોલ જામ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં ખનિજ ચોરી કરતા તત્વો સક્રિય બન્યા છે. દરરોજ બનાસ નદીમાંથી રેતીની ચોરી થતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આજે પાલમપુર પેરલ ફ્લો સ્કોડ દ્વારા અચાનક તપાસ હાથ ધરવામાં આવતા કાંકરેજ તાલુકાના નાના જામપુરા નજીકથી પસાર થતી બનાસ નદીના પટમાંથી સાદી રેતી ભરેલા 7 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે, જેનો અંદાજિત મુદ્દામાલ 1,82,00,000 જેટલો થાય છે. પાલમપુર પેરોલ ફ્લો સ્કોડ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીથી પાલમપુર ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. જે રીતે પાલમપુર પેરોલ ફ્લો સ્કોડ જો બનાસ નદીમાં આટલો મોટો રેતી ચોરીનો ઝડપી પાડતી હોય તો ખાણ ખનિજ વિભાગ શું કરી રહ્યું છે? મામલતદાર JR મહેતાએ લીલા લાકડાની તસ્કરી કરતા 4 ટ્રેક્ટર ઉપરાંત રોયલ્ટી ચોરી કરનાર 1 ડમ્પરને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરહદી ધાનેરા તાલુકાના લીલા લાકડાનો વેપલો વર્ષોથી ચાલી રહ્યો છે. ધાનેરા ઉપરાંત આજુબાજુના તાલુકામાંથી મોટા પ્રમાણમાં લીલા વૃક્ષોનું નિકંદન કરી શોમિલના ઠાલવવામાં આવતા હોય છે. ગત રોજ ધાનેરા મામલતદાર JR મહેતા પસાર થઈ રહ્યા હતા, તે સમય દરમિયાન ખુલ્લે આમ ટ્રેક્ટરના લીલા લાકડા ભરી ટ્રેક્ટર પસાર થઈ રહ્યા હતા, જેને લઈ ધાનેરા મામલતદારે લીલા લાકડા મામલે ટ્રેક્ટર ચાલક પાસે પુરાવા માંગતા યોગ્ય પુરાવા મળ્યા ન હતા, જેથી મામલતદારે 4 ટ્રેક્ટરને ધાનેરા મામલતદાર કચેરીએ લાવી દંડની કાર્યવાહી હાથ ધરી છે. એ જ રીતે રોયલ્ટી ચોરી કરી પસાર થઈ રહેલા 1 ડમ્પરને રોકવી તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ગઈકાલ તારીખ 4/10/24 ટ્રાવેલિંગમાં નીકળેલ ત્યારે લાકડા ભરેલ ટ્રેક્ટર નંગ 4 અમને મળી આવે અને એમની જેની પાસે વાહતુક પાસ નહોતા અને એક રેતી ભરેલ હાઈવે મળી આવેલો હતો જેની પાસે રોયલ્ટી નહોતું, એટલે એ બધા વાહનોને દત્રેની કચેરીમાં અમે લાવ્યા છીએ અને એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લીલા લાકડા મામલે ધાનેરા મામલતદાર આ જ રીતે કડકાઈપૂર્વક કાર્યવાહી કરે તેવી માંગ પર્યાવરણ પ્રેમી કરી રહ્યા છે. કારણ વર્ષો જૂના લીમડાનું નિકંદન થઈ રહ્યું છે, જેના કારણે ધાનેરા પર વિપરીત અસર થઈ રહી છે. હવે વૃક્ષોને બચાવવા અને સાચવવા જરૂરી છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. વડગામના પેપોળ ગામનો જવાન કલકત્તાના કૂચબિહારમાં શહીદ, આજે માદરે વતન ગાર્ડ ઓફ ઓનર આપી શહીદના અંતિમ કરાયા સંસ્કાર. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
વિરામ બાદ સ્વાગત છે. વડગામ તાલુકાના પેપોળ ગામના એક ખેડૂત પરિવારના યુવાનો કલકત્તાના કૂચબિહારમાં ફરજ દરમિયાન ગુરુવારે મોડી રાત્રે શહીદ થયાના સમાચાર મળતા જ પરિવારજનો ઉપર આહાપ તૂટી પડ્યો હતો. વીર યુવાન 2021માં 45 BSF બટાલિયનમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા. પેપોળ ગામમાં રહેતા દેવાભાઈ નાનજીભાઈ પ્રજાપતિનો 24 વર્ષીય પુત્ર અંકિત પ્રજાપતિ 45 BSF બટાલિયનમાં કોન્સ્ટેબલ તરીકે 2021માં ફરજમાં જોડાયા હતા, જેમની ફરજને 4 વર્ષના ટૂંકા સમયમાં જ કલકત્તાના કૂચબિહારમાં ફરજ દરમિયાન ગુરુવારે મોડી રાત્રે શહીદ થયાના સમાચાર મળતા જ પરિવારજનોમાં તેમજ પેપોળ ગામ સહિત તાલુકાભરમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. શહીદ જવાનના પાર્થિવ દેહને આજે સવારે વડગામના પેપોળ ગામમાં માદરે વતન લાવવામાં આવ્યો હતો. BSF અધિકારીઓ સહિત બનાસકાંઠા તંત્રના અધિકારીઓ, પોલીસ, પરિવારજનો, ગ્રામજનો મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાયા હતા. ગાર્ડ ઓફ ઓનર આપી શહીદના અંતિમ સંસ્કાર કરાયા હતા. ભારત માતા કી જય, શહીદ અમર રહોના નારા સાથે લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે કર્યા મા અંબાના દર્શન. અંબાજી મંદિરમાં મા અંબાના દર્શન બાદ ધજા ચડાવી મેળવ્યા આશીર્વાદ. નવરાત્રીના બીજા નોરતે ચાચર ચોકમાં જામ્યો નવરાત્રીનો માહોલ. શાળાઓમાં પણ વિદ્યાર્થીઓએ પણ લગાવ્યા ઠુમકા. પાલમપુર ખાણ ખનીજ વિભાગની આંખ નીચેથી પેરોલ સ્કવોડની ટીમે ઝડપી પાડ્યા સિહોરી નજીકથી રેતી ભરેલા ડમ્પર. પેરોલ સ્કવોડની ટીમને કામગીરીને પગલે પાલમપુર ખાણ ખનીજ વિભાગની ટીમ સામે ઊભા થયા સવાલ. વડગામના પેપોળ ગામનો જવાન કલકત્તાના કૂચબિહારમાં શહીદ. આજે માદરે વતન ગાર્ડ ઓફ ઓનર આપી શહીદના અંતિમ કરાયા સંસ્કાર. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.